આંતરરાજ્ય ગુનો આચરતો છારા ગેંગનો મુખ્ય સાગરિત સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો. અબ્દુલ ઉર્ફ પીરઅલી શેખ સુરત અને વડોદરાના 4 ગુનામાં વોન્ટેડ હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાનપુરા ખાતેથી આ મુખ્ય સાગરિતને ઝડપી પાડ્યો હતો. 2002ના અમદાવાદ રમખાણના ગુનામાં પણ આરોપી ઝડપાઈ ચૂક્યો છે. એટીએસ દ્વારા પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેતા ધરપકડ કરી હતી. જૈશ એ મોહમ્મદ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી કૃત્યના કેસમાં ઝડપાયેલો છે. ત્યારબાદ સાબરમતી જેલમાં મારામારીની ગુનો દાખલ થયેલ હતો. આર્મ્સ એક્ટના ગુનો અને પાસામાં પણ 2 વાર જઈ આવેલ છે આ આરોપી. હાલ સુરત પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. સુરત શહેરમાં જે ચેઇન સ્નેચિંગના બનાવો બને છે એમાં એક આરોપી અબ્દુલ ઉર્ફે પીરબમણ મોહમ્મદ સાકિર શેખ જુવાપુરાનો રહેવાસી મૂળ યુપીનો છે. એના વિરુદ્ધમાં 70 મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવેલ હતું. એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી. ખાનગીરાએ એવી બાતમી મળી કે આ આરોપી જુવાપુરામાં દેખાયેલ છે. તો એ આરોપીને પકડી પાડેલ છે. જે આરોપીના 2 ગુના, એક ડિંડોલી પોસ્ટે અને ઉમરા પોસ્ટેમાં 70 મુજબનું વોરંટ હતું. આ 2 ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતાં બીજા 2 ગુનાઓ વડોદરાના મળી આવેલ છે. ટોટલ 4 ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપરત કરેલ છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં એના વિરુદ્ધમાં અગાઉ 7 ગુનામાં આરોપી પકડાઈ ચૂકેલ છે. એના વિરુદ્ધમાં 2 વાર પાસાનો હુકમ કરવામાં આવેલ છે, 2 વાર પાસામાં જઈ આવેલ છે અને આર્મ્સ એક્ટ, લૂંટ, ચોરી વગેરે જેવા ગુનાઓમાં આ આરોપી પકડાઈ ચૂકેલ છે. આ આરોપીની એમો એવી છે કે આરોપી બાઇક ઉપર અમદાવાદથી જે તે વિસ્તારમાં જઈ ખોટી નંબર પ્લેટ લગાવી અને ચાલતા જતા એકલતા જ્યારે રોળા રોડ આવે ત્યાં આગળ જઈને ચેઇન સ્નેચિંગ કરી અને ગુનો આચરવાની ટેવવાળો આરોપી છે. આરોપી અગાઉ એક એટીએસનો ગુનો છે, અમદાવાદ એટીએસનો. એમાં જૈશ એ મોહમ્મદના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવાનો એના પર ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એ તપાસ ક્યાં પહોંચેલી છે એનું વિગત મેળવવાની બાકી છે. પરંતુ આરોપી એ જૈશ એ મોહમ્મદનો જે આરોપી હતો એની સાથે વાતચીત કરવાના ગુનાઓમાં પણ આ આરોપી સંડોવાયેલ છે. પાકિસ્તાની કનેક્શન નથી, પણ જૈશ એ મોહમ્મદનો જે છે એના જે આરોપી હતો એની સાથે આની વાતચીત હતી, એ પ્રકારના ગુનામાં આ આરોપી સંડોવાયેલો હતો અને એ તપાસ આજે એટીએસમાં હશે.